આવો પાવન પ્રજ્ઞા પુરાણમાં જઈએ તે પહેલા સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર અને પાવન ગુરુ મંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમાહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. ઓમ અખંડ મંડલાકારં વ્યાપ્તં યેન ચરાચરં તત્પદં દર્શિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઓમ આયાતુ વરદે દેવી ત્ર્યક્ષરે બ્રહ્મવાદિની ગાયત્રૈ છંદ શામાતઃ બ્રહ્મયોનિર્નમોસ્તુતે. ઓમ શ્રી ગુરુસત્તાયૈ નમઃ. ઓમ શ્રી ગાયત્રી દૈવ્યૈ નમઃ. ઓમ શ્રી કુલદેવી માતાયૈ નમઃ. આવાહયામિ સ્થાપ્યામિ ધ્યાયામિ તતો નમસ્કારમ કરોમિ. પાવન પ્રજ્ઞા પુરાણમાં નારી માત્મ્ય પ્રકરણ ચાલી રહ્યું છે. નારી માત્મ્યને આગળ વધારતા પૂજ્ય ગુરુદેવ કહે છે, નારી ત્યારા પ્યારા રૂપ પ્યારના પ્યાલા પીવડાવ્યા ખૂબ, વિવિધ તારા રૂપો વર્ણવતા આંખમાં આવે અશ્રુ ખૂબ, માતા સમાન મૂર્તિ શોધવા ઠેર ઠેર હું ભટક્યો ખૂબ, પ્રેમ અને કરુણાની મૂર્તિ દુઃખ વેઠી દિવ્ય પ્રેમ દીધો ખૂબ, ભણાવી ગણાવીને મોટો કીધો આશીર્વાદ પણ આપ્યા ખૂબ, સંસારમાંથી તેણે વિદાય લીધી ત્યારે પોકે પોકે હું રડ્યો ખૂબ, પોકે પોકે હું રડ્યો ખૂબ, બૈની થઈને મારી સાથે બાળપણમાં રમવા આવી તું, વાળ ખેંચતો મુક્કા મારતો તો પણ ભાઈ ભાઈ કહેતી તું, રડતી રડતી વિદાય થઈ પણ રાખડીથી રક્ષા સદા કરતી તું, જ્યારે જ્યારે તું યાદ આવે છે ત્યારે છાનો છાનો રડતો હું, ત્યારે છાનો છાનો રડતો હું, પત્ની થઈને સમર્પણ કીધું, ત્યાગ બલિદાન કીધા ખૂબ, લક્ષ્મી બનીને મારે ઘેર પધારી કામકાજ માર્યા સંભાળ્યા ખૂબ, મારા પરિવારની સેવા કીધી પ્રેમના અશ્રુ વહાવ્યા ખૂબ, પ્રેમના પ્યાલા જે પીવડાવ્યા અમૃત પણ તેની આગળ તુચ્છ, અમૃત પણ તેની આગળ તુચ્છ, દીકરી થઈને મારે ત્યાં પધારી આનંદ કિલોલ કર્યા ખૂબ, વાળ ખેંચતી બચકા ભરતી લાડ પણ મને કરતી ખૂબ, પગલે પગલે જરૂર પડતા સેવા મારી કરતી ખૂબ, સાસરે તેને વડાવીને યાદ આવે ત્યારે હું રડતો ખૂબ, યાદ આવે ત્યારે રડતો ખૂબ, માતના માતા બહેની પત્ની ને પુત્રીથી હે પ્રભુ જિંદગી તે ભરી દીધી, વિવિધ રૂપે સ્નેહની સરિતા વહે તેવી વ્યવસ્થા ખૂબ કરી દીધી, પ્રભુ જગત આજે શુષ્ક બન્યું છે જલ્દીથી લાવો નારી સદી, પ્રેમના પિયુષ પીપીને દુનિયા થાશે ફરીથી હરીભરી, પ્રેમના પિયુષ પીપીને દુનિયા થશે ફરીથી હરીભરી. અદભુત નારી માત્મ્યનું વર્ણન બતાવતા ગુરુદેવ લખે છે, વિવિધ દ્રષ્ટાંતો દ્વારા આપણને આપણા હૃદયંગમ થાય આપણી આ બધી વાતો, દિવ્ય વાતો આપણા જીવનમાં ઉતરે, આપણા આચરણમાં ઉતરે એ માટે અદ્ભુત નારી મહાત્મ્યનું પ્રકરણ બતાવ્યું છે. ત્યારે એક દ્રષ્ટાંત આપ્યું છે, આકાશે પૃથ્વી પર ઉપેક્ષાપૂર્ણ નજર નાખીને વ્યંગમાં કહ્યું છે, હું જોઉં છું કે આજકાલ તો બહુ ઐશ્વર્યથી ફૂલાઈ ગઈ છે, પણ એક વાત ના ભૂલીશ કે એ બધું મારી કૃપાનું જ ફળ છે, મારા જ પ્રકાશ પવન અને મેં આપેલા પદાર્થોના કારણે જ આજે તું લહેરાઈ રહી છે. ત્યારે પૃથ્વી બોલી છે કે સ્વામી, જ્યારે આપ મારામાં ભળી ગયા છો તો પછી નકામી ધૃણા શા માટે કરો છો. પૃથ્વીની આવી નમ્રતાપૂર્ણ વાણી આગળ આકાશ ઝૂકી ગયું છે અને તે કંઈ બોલી શક્યું નથી. આજે સમાજમાં સ્ત્રી પુરુષના સંબંધો પૃથ્વી અને આકાશ જેવા જ છે, બંને જો એક બનીને રહે
પુરુષ સ્ત્રીને આગળ વધવાની તક આપે તો ક્યાંય પણ વૈમનસ્ય ન રહે અને સતત સતત પ્રગતિ થતી રહે. પોતાની મોટાઈ સાબિત કરવા માટે લોકો એકબીજાને હલકા પાડવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ઘણું કરીને તેઓ સફળ થતા નથી, ઉલટા પોતાની જાતને જ બદનામ કરે છે. એનો બીજો ઉપાય એક એ છે, તે પોતાના વિદ્યાર્થીઓને જણાવતા એક શિક્ષકે કાળા પાટિયા પર એક લીટી દોરી અને વિદ્યાર્થીઓને કહ્યું, આ લીટીને ભૂસ્યા વગર નાની કરી આપો. ઘણા બધા વિદ્યાર્થીઓએ પ્રયત્ન કર્યો, કોઈએ એ પ્રમાણે કરી શક્યું નહીં. બધા ચૂપ બેસી રહ્યા ત્યારે શિક્ષકે લીટીની બાજુમાં લીટીની નીચે એક બીજી મોટી લીટી દોરીને કહ્યું કે હવે આ લીટી નાની થઈ ગઈ છે કે નહીં. છોકરા બધા ખુશ થઈ ગયા. શિક્ષકે કહ્યું, પોતાની મોટાઈ સાબિત કરવા માટે કોઈને હલકા પાડવાની જરૂર નથી, કોઈને મારવાની જરૂર નથી, કોઈની નિંદા ઈર્ષાઈ કરવાની જરૂર નથી. બીજાઓની સરખામણીમાં વધુ ઉચ્ચ કક્ષાનો પુરુષાર્થ કરવામાં આવે તો સ્વાભાવિક રીતે જ પોતાને મોટાઈ પ્રાપ્ત થશે અને બીજા કોઈને હલકા બતાવવાની જરૂર પણ નહીં પડે. પુરુષ સ્ત્રીનો સાથી બનીને રહે અને એને પ્રગતિ કરવાની ખૂબ તક આપતો રહે, એમાં જ તેની મોટાઈ છે. વિધાતાએ એકવાર મનુષ્યોને મદદ કરવા માટે એક દેવદૂત મોકલ્યો અને એને કહ્યું કે જેની જે મનોકામના હોય તે પૂરી કરજે. દેવદૂતે પોતાનું કામ તત્પરતાથી કરતો રહ્યો. અસંખ્ય લોકોએ ખૂબ અનુદાન મેળવ્યા છતાં પણ કોઈનું રોવા કકડવાનું બંધ ન થયું. કોઈને સંકટોમાંથી મુક્તિ ન મળી. આ નિષ્ફળતાને લીધે મનુષ્યો, દેવદૂત, વિધાતા ત્રણેય ખિન્ન હતા. મનુષ્યો, દેવદૂત અને વિધાતા આ ત્રણેય પરેશાન હતા. નારદજીને આનું કારણ શોધી લાવવા મોકલ્યા તો ખબર પડી કે મનુષ્યો બધા દુર્ગુણોમાં ફસાયેલા હતા. જે મળે છે તેને અનાચારમાં ખર્ચી નાખે છે, દુર્વ્યસનોમાં ખર્ચી નાખે છે. પરિણામે ગરીબાઈ ટળતી નથી અને સંકટો દૂર થતા નથી. વિધાતાએ દેવદૂતને પાછો બોલાવી લીધો અને એને નવો આદેશ આપ્યો કે તું માત્ર સદગુણી અને સદાચારી લોકોની જ સેવા કરજે, અનાચારી લોકોને વરદાન ના આપીશ. ત્યારથી અત્યાર સુધી આ જ ક્રમ ચાલતો રહ્યો છે. દેવોની મદદ તો માત્ર સજ્જનો તરીકે સ્ત્રીઓને જ મળે છે. દુર્જનોની પ્રાર્થના સાંભળવામાં આવતી નથી અને તે નિરર્થક રહે છે. સજ્જનતાનું પ્રમાણ સ્ત્રીઓમાં વધારે હોય છે અને આથી એને સહજ રીતે જ બધા અનુદાન મળતા રહે છે. જો એનો લાભ બધાએ મેળવવો હોય તો સ્ત્રીનું સન્માન થવું જોઈએ. જે સ્ત્રીનું સન્માન કરશે એનું દેવો સન્માન કરશે. સ્ત્રીને આગળ વધારવાના પ્રયત્નો પણ કરતા રહેવું જોઈએ. સ્ટાલિન કહેતા હતા કે સ્ત્રીઓને ઘણા લાંબા સમય પછી માનવીય અધિકારો મળ્યા છે. એમનામાં પુરુષ સમોવડી બનવાનો યા શ્રેષ્ઠતા બતાવવાનો ઉત્સાહ ઉભરાય તો એને ઉચિત માનવો જોઈએ. એને પોતાની પ્રસુપ્ત શક્તિઓ જાગૃત કરવાનો આધાર અને પુરુષો સાથેની સ્પર્ધામાં વિજયી બનવાનો અવસર મળવો જોઈએ. પરંતુ આટલું પૂરતું નથી. એમણે બે કદમ આગળ વધીને આ કાર્ય ખાસ કરીને પોતાના માથે લેવું જોઈએ કે તેઓ નવી પેઢીને પ્રતિભાવાન બનાવે. નવી પેઢી જ રાષ્ટ્રની સાચી સંપત્તિ છે. એની પ્રગતિ ઉપર જ સૌની પ્રગતિનો આધાર છે. આ કાર્યમાં સ્ત્રીઓ હંમેશા પુરુષોથી આગળ રહી છે અને આજે તો એમણે આ દિશામાં વધારે આગળ વધવું જોઈએ. અદ્ભુત દ્રષ્ટાંતો દ્વારા ગુરુદેવ બતાવે છે કે મિથિલ્યાના મહાપંડિત મંડન મિશ્ર અને જગતગુરુ શંકરાચાર્યજીની વચ્ચે એક વખત શાસ્ત્રાર્થ થયો. મંડન મિશ્ર હારવા લાગ્યા તો એમની પત્ની ભારતી, જે એમના જેવી જ વિદ્વાન હતી, તેણે કહ્યું કે મિશ્રજીના અડધા અંગ રૂપે હું હાજર છું. મારા પતિ એમ હારી ન શકે. શાસ્ત્રાર્થનો ઉત્તરાર્ધ હું પૂરો કરીશ. લાંબા સમય સુધી શાસ્ત્રાર્થ ચાલ્યો છે. ભારતીની વિદ્વતા જોઈ અને બધા જ વિદ્વાનો આશ્ચર્યચકિત થઈ ગયા છે. છેવટે બંને પતિ પત્ની બંને હારી ગયા. એમણે શંકરાચાર્યજીની પાસે દીક્ષા લીધી
અને વેદ ધર્મનો પ્રચાર પ્રસાર કરવા લાગ્યા છે. દુર્ભાગ્ય જન્મથી માંડીને ઘડપણ સુધી રામબાઈનો પીછો ન છોડ્યો. રામબાઈનું આપણે રામાબાઈનું એક અદભુત દ્રષ્ટાંત આપ્યું છે, ચિંતનીય છે, મનનીય છે. દુર્ભાગ્યવશ જન્મથી માંડીને ઘડપણ સુધી આ રામાબાઈનો આ દુર્ભાગ્ય પીછો નથી છોડ્યો. માતા પિતા મરી ગયા તથા ભાઈ બહેન પણ મોતને ભેટ્યા અને 30 વર્ષની ઉંમરે આ રામાબાઈ વિધવા થઈ ગયા છે. એમને એક પુત્રી હતી, મદદ કરે એવું પોતાનું કોઈ જ ન હતું. આવી પરિસ્થિતિમાં કોઈની મદદ મેળવવાની આશા રાખવાના બદલે રામાબાઈ પોતાના પગ ઉપર ઊભા થયા. પિતાજી કથા પુરાણ વાંચતા હતા, સંસ્કૃતના વિદ્વાન હતા. બસ પિતા તરફથી એમને એ જ અનુદાન મળ્યું હતું, તેથી તેઓ પણ કથા વાર્તા કરી અને આજીવિકા મેળવા લાગ્યા છે. સાથે સાથે ઠેર ઠેર પરિભ્રમણ પણ કરતા રહી પોતાનું શિક્ષણ પણ વધાર્યું છે. અંગ્રેજીનું સારું એવું જ્ઞાન મેળવ્યા પછી એમને ઇંગ્લેન્ડ જવાની પણ તક મળી છે. ત્યાંથી પાછા ફર્યા પછી તેઓ નારી ઉત્કર્ષના એમણે મહિલાઓ માટે કેટલાય વિદ્યાલયો અને છાત્રાલયો ખોલ્યા છે, જે કુરિવાજોના કારણે ભારતીય નારીને દબાઈ ચંપાઈને રહેવું પડતું હતું એ દૂર કરવા માટે એમણે કાંઈ જ બાકી ન રાખ્યું. નારી જાગરણ માટે અનેક સંગઠનો બનાવ્યા છે અને વિરોધીઓની ચિંતા કર્યા વગર પોતાના કામમાં બહાદુરીપૂર્વક આગળ વધ્યા છે. અને આ બધો યશ એ રામાબાઈના ફાળે જાય છે. એક બીજું દ્રષ્ટાંત પણ આપ્યું છે ગુરુદેવે. માતા પાર્વતી દેવીનો જન્મ અમૃતસરમાં થયો હતો. ક્વેટામાં તેમના લગ્ન થયા હતા અને તેઓ માત્ર 2 જ વર્ષમાં વિધવા થયા છે. પોતાના દેશની સેવામાં જીવન ન્યોછાવર કરી એમણે વૈધવ્યનું દુઃખ ઓછું કરવાના પ્રયત્નો કર્યા. એ વખતે ગાંધીજીનો સ્વતંત્રતા સંગ્રામ પૂરજોશમાં ચાલતો હતો. પાર્વતી દેવી શિક્ષિકાના પદ પર થોડા દિવસો સુધી જ રહ્યા. ત્યાર પછી એમણે રાષ્ટ્રીય મહિલા સભા અને કુમારી સભાનું ઘડતર કર્યું. રૂઢિચુસ્ત સમાજ સામે ટક્કર ઝીલતા ઝીલતા એ બંને સંસ્થાઓની સ્થાપના કરી અને તેને એ જમાનામાં જાદુ જેવું આશ્ચર્યજનક કામ માનવામાં આવ્યું છે. આ માતા પાર્વતી દેવી સન 1922 થી માંડીને 1942 સુધીમાં 6 વખત તો જેલમાં ગયા છે અને 7 વર્ષ સુધી કઠોર યાતનાઓ સહન કરી છે. પંજાબમાં નારી જાગરણનું સૂત્ર સંચાલન પણ એમણે કર્યું છે. ત્યાંની હજારો સ્ત્રીઓ સ્વતંત્રતા સંગ્રામમાં જેલમાં ગઈ. કુરિવાજો અંધશ્રદ્ધા દૂર કરવામાં એમણે ખૂબ જ સાહસ કરી દેખાડ્યું છે. 82 વર્ષની ઉંમરે પણ એમનામાં યુવકો જેવો ઉત્સાહ હતો. કેટકેટલા દ્રષ્ટાંતો ગુરુદેવે નારી જાગરણને માટે આપ્યા છે અને આ કળિયુગમાં બની ગયેલા દ્રષ્ટાંતો છે, મૃત્યુલોકમાં બની ગયેલા દ્રષ્ટાંતો છે, પૂર્વે પણ બનેલા છે તેમજ મૃત્યુલોકમાં આ કાળમાં બનેલા દ્રષ્ટાંતો છે. જ્યોતિબા ફૂલેનો જન્મ પૂનાના એક માળી કુટુંબમાં થયો હતો. તેઓ સારી કમાણી કરી શકે એ હેતુથી તેમના વડીલોએ એમને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું. પરંતુ એમણે તે વખતના સમાજ પર નજર કરી તો એને સુધારવા માટે પ્રયત્ન જરૂરી લાગ્યો. માળી હોવાના કારણે એમને લોકો અછૂત માનતા હતા, બધો સમાજ અછૂત માનવામાં આવતા હતા અને માનતો હતો. આવી પરિસ્થિતિમાં અંગત કમાણી કરવાના બદલે સમાજને સુધારવાનું કામ એમને વધારે લાગ્યું. પોતાના જેવા વિચારવાળા લોકોને ભેગા કરીને એમણે એક સમાજ સુધારની સમિતિની રચના કરી અને સ્ત્રીઓ તથા શૂદ્રો સાથે કરવામાં આવતા અનાચારનો વિરોધ કરવાનું શરૂ કર્યું. તેઓ એ વિસ્તારમાં દૂર દૂર સુધી જતા અને ભાષણો દ્વારા, પ્રવચનો દ્વારા, સાહિત્ય દ્વારા લોકોના વિચાર બદલવા માટેના પ્રયત્નો કરતા હતા. એમના પત્નીએ એમને સંપૂર્ણ સહકાર આપ્યો. એમના પ્રયત્નોથી મહિલા સમિતિ, કન્યા વિદ્યાલય, વિધવા વિવાહ આંદોલન જેવા કેટલાય પ્રગતિશીલ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે.
પોતાના કાર્યોને લીધે તેઓ મહાત્મા ફૂલેના નામથી પ્રકાશિત પ્રખ્યાત થયા છે. એમના આંદોલનોનો આખા મહારાષ્ટ્ર ઉપર પ્રભાવ પડ્યો છે. શુભ લક્ષ્મીના લગ્ન 1-8 વર્ષની ઉંમરે થયા છે. શુભ લક્ષ્મી નાની દીકરી હતી 8 વર્ષની અને એમના લગ્ન કર્યા અને લગ્ન બાદ 2 વર્ષમાં જ તેઓ વિધવા થયા છે. એ વખતે દક્ષિણ ભારતના બ્રાહ્મણ પરિવારોમાં સ્ત્રીઓને ભણાવવાનો રિવાજ નહોતો, છતાં પણ શુભના પિતાએ સાહસ કરી અને એમને ભણાવ્યા છે, મેટ્રિક થયા છે. પછી કોવેન્ટ કોલેજમાં તેઓ BA થયા છે. કેટલીય જગ્યાએથી નોકરીની ઓફરો આવી છે, પરંતુ એમણે તો પોતાના જેવી દુર્દશાવાળી હિન્દુ વિધવાઓની શિક્ષણ વ્યવસ્થા કરવા પાછળ પોતાનું સમગ્ર જીવન ખર્ચી નાખ્યું છે. એમણે સ્થાપેલું ત્રાવણકોરનું વિધવા સદન અત્યાર સુધી ખૂબ ભારે પ્રગતિ કરી ચૂક્યું છે. નંદા નામની એક દીકરીની વાત આવી છે. નંદા પણ સંપન્ન ઘરમાં પરણી હતી, પરંતુ એનું મન વિષય ભોગોમાં ફસાયું નહીં. એણે પોતાના માતા પ્રજાપતિ ગૌતમીને પ્રાર્થના કરી કે એને અપરાધીનતામાંથી મુક્ત કરી અને પરમાર્થ જીવનનું દ્વાર ખોલવાની આજ્ઞા આપે. તથાગતની શિખામણથી એના પરિવારે પણ બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી અને નંદાને ભિક્ષુણી તરીકે જનકલ્યાણ કરવાની આજ્ઞા પણ મળી ગઈ છે અને ખૂબ જનકલ્યાણ કર્યું છે. મહારાજા બિંબિસારને બૌદ્ધ ધર્મમાં ખૂબ નિષ્ઠા હતી. એમની પત્ની ખેમા શરૂઆતમાં ખૂબ વિલાસપ્રિય હતી, પરંતુ જ્યારે ભગવાન બુદ્ધ એને ઘેર ભિક્ષા લેવા માટે આવ્યા ત્યારે રાણીએ પોતાનું મસ્તક એમના કમંડળ ઉપર મૂકી દીધું અને ભિક્ષુઓની જેમ પોતાને પણ સત્પ્રયોજનોમાં જોતરી દેવાનો આગ્રહ કર્યો. બિંબિસાર એમાં જરાય આડા નથી આવ્યા. ખેમા શ્રીવાસ્તી પહોંચી અને પોતાના વ્યવસાય બુદ્ધિથી આશ્રમને સ્વર્ગ જેવો બનાવી દીધો. તથાગત એને મહાપ્રજ્ઞાવતી કહીને બોલાવતા હતા. રાણી લક્ષ્મીબાઈનું પણ અદભુત ઉદાહરણ આપ્યું છે. રાણી લક્ષ્મીબાઈએ બચપણથી જ ઘોડે સવારી તથા શસ્ત્ર ચલાવવાની પ્રવીણતા મેળવી લીધી હતી. તેઓ કહેતા હતા કે જો અવસર મળે તો સ્ત્રીઓ પુરુષો કરતા કોઈ પણ રીતે પાછળ ના રહે. તેમના લગ્ન ઝાંસીના રાણા ગંગારાવ સાથે થયા હતા. રાજાના મૃત્યુ બાદ શાસન એમણે પોતાના હાથમાં લીધું અને શસ્ત્રોની પણ એક ફોજ બનાવી. અંગ્રેજો એવી ખટપટમાં હતા કે રાણીને વાર્ષિક 5,000 રૂપિયા આપી પેન્શન આપીને ગાદી પરથી ઉતારી મૂકી, પણ તેઓ એ માટે તૈયાર ન થયા. એમના લશ્કરે એ વિસ્તારના અંગ્રેજોની સાફસૂફી કરી દીધી. આથી અંગ્રેજ લશ્કરે ઝાંસી પર ભારે ચઢાઈ કરી. લક્ષ્મીબાઈ લડ્યા તથા કલાપી તથા ગ્વાલિયર સાથે સંધિ કરી મદદ મેળવવા પ્રયત્ન કર્યો, પરંતુ મદદ મળી નહીં. એથી એમણે જાતે જ પોતાનો મોરચો સંભાળ્યો અને અંગ્રેજોના છક્કા છોડાવી નાખ્યા છે. ગોળીઓથી એમનું શરીર અને ઘોડો બંને ચારણી જેવા થઈ ગયા હતા. ઘાસના એક ઢગલામાં ઘૂસી જઈને એમણે એને આગ લગાડી દીધી કે જેથી એમનું શરીર અંગ્રેજોના હાથમાં ના આવે. આવી મહાન નારીઓ આપણા ભારત વર્ષમાં થઈ ગઈ છે. અંગ્રેજ સેનાપતિએ જ્યારે આ સમાચાર સાંભળીને કહ્યું કે આ દેશમાં સાચી મર્દ હતા એક લક્ષ્મીબાઈ. આવી અદભુત વાતો દ્વારા નારીની સંવેદનાને જાગૃત કરવામાં, એના સાહસને જાગૃત કરવામાં, એના ઉત્સાહને જાગૃત કરવામાં ગુરુદેવે અદ્ભુત નારી પ્રકરણમાં દિવ્ય કથા લખી છે. વધુ કથા આવતીકાલે કરીશું. આજનું અહીંયા નારી મહાત્મ્ય પ્રકરણ નો વિષય પૂર્ણ કરીશું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્.